नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन सीरीज में तुम्हारा स्वागत है। आज ना आपनो क्वेश्चन तुम्हें ध्यान थी जो जो ही वॉज पछे अहीं खाली जगह आपी है पछे लिख्यू है नेपोलियन ऑफ हिज एज। हवे आ प्रश्न ने जोता आपने थोड़ो ख्याल तो आवी जशे, परंतु तमे ऑप्शन तरफ जो ऑप्शन ए पछी ध एन अने नन, तो ए एन अने ध आ ऑप्शन ने जो એટલે તમારા ખ્યાલમાં તરત જ આવી જશે કે સાહેબ આ પ્રશ્ન તો આર્ટિકલ નો હોવો જોઈએ, બરાબર છે, નો હોવો જોઈએ આર્ટિકલ્સ નો, કારણ કે એ એન અને ધ કે આવે આર્ટિકલ્સ ના અંદર આવે, બરાબર। અને આ નન, નન એટલે એક પણ નહીં, કોઈ પણ નહીં, એને કહેવાય નન, ઓકે। તો કે આર્ટિકલ્સ ના અંદર એ એન ધ આવે તો સાહેબ આર્ટિકલ્સ નો પ્રશ્ન છે, તો હવે હું એ મૂકીશ, ધ મૂકીશ કે એન મૂકીશ કેવી રીતે ડિસાઈડ કરીશ। તો જનરલી આપણને શું થાય કે હી વોઝ ખાલી જગ્યા પછી નેપોલિયન, નેપોલિયન તમે નામ સાંભળો, નેપોલિયન આપણે નામ સાંભળીએ તો જનરલી એમ થાય કે ભાઈ આર્ટિકલ કોઈ પણ વ્યક્તિના નામ આગળ લાગે નહીં, કોઈ પણ વ્યક્તિનું નામ આવે તો આર્ટિકલ લાગે નહીં। હું એમ કહું કે જીતેન્દ્ર, તો જીતેન્દ્રના આગળ કોઈ ધ જીતેન્દ્ર કે અ જીતેન્દ્ર કે એન જીતેન્દ્ર કોઈ પણ આર્ટિકલ લાગે નહીં। તો કે જ્યારે પણ નામ આવે તો આર્ટિકલ ના લાગે, તો પછી તમે વિચારો કે નેપોલિયન નામ છે તો આપણે કોઈ પણ આર્ટિકલ નથી લગાવો, તો પછી ઓપ્શન નન આવી શકે અહીંયા, ઓપ્શન નન કે ભાઈ કોઈ નહીં, કારણ કે નન એટલે એક પણ નહીં, કે ના એ લાગે ના એન લાગે ના ધ લાગે। તો કે સાહેબ બરાબર, આપણે નન મૂકી દઈએ, પણ ના મિત્રો, જેવું તમે નન મૂકશો કે કોઈ પણ આર્ટિકલ નહીં લાગે, એટલે આ પ્રશ્ન જે છે ને એ આપણો ખોટો પડી જશે। તો કે સાહેબ તમે હાલ તો કીધું કે વ્યક્તિના નામ આવે તો આર્ટિકલ લાગે નહીં, તો મેં બરાબર નન મૂક્યું, તો પછી ખોટું કેવી રીતે પડે? તો જુઓ, એનો એક સ્પેશિયલ નિયમ છે કે ભાઈ રિયલમાં વ્યક્તિના નામ આગળ ના લાગે, એટલે કે પ્રોપર નાઉનમાં વ્યક્તિનું નામ શેમાં આવે? પ્રોપર નાઉન, પ્રોપર નાઉન જે હોય ને એના આગળ ક્યારેય આર્ટિકલ લાગે નહીં। પરંતુ ઇન સ્પેશિયલ કેસીસ, એક સ્પેશિયલ કેસ છે, કયો? કે જ્યારે પણ, આ નિયમ ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ વ્યક્તિની, જ્યારે પણ કોઈ વ્યક્તિની સરખામણી કરવામાં આવે, શું કરવામાં આવે? સરખામણી, જ્યારે પણ કોઈ વ્યક્તિની સરખામણી કરવામાં આવે અન્ય કોઈ વ્યક્તિ સાથે, અન્ય કોઈ વ્યક્તિ સાથે, બરાબર, ત્યારે આપણે આર્ટિકલ મૂકીએ છીએ। જ્યારે પણ કોઈ વ્યક્તિની સરખામણી કરવામાં આવે અન્ય કોઈ વ્યક્તિની સાથે, અને અહીંયા જે અન્ય કોઈ વ્યક્તિ છે એ મોટાભાગે જે તે ફિલ્ડનો શ્રેષ્ઠ વ્યક્તિ હશે, જે તે ફિલ્ડનો શ્રેષ્ઠ વ્યક્તિ, જેમ કે હું એમ કહું કે ડાન્સિંગ, તો કે માધુરી દીક્ષિત આપણે શ્રેષ્ઠ ગણીએ જનરલી, બરાબર, કોઈ પોએટ હોય તો પોએટના અંદર શ્રેષ્ઠ હોય, તો આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે આર્ટિકલ લાગે, તો કે સાહેબ પણ કયો આર્ટિકલ લાગે, એ લાગે એન લાગે કે ધ લાગે? તો મિત્રો યાદ રાખવાનું કે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણો આર્ટિકલ ધ લાગે છે, કયો આર્ટિકલ લાગે છે? ધ। તો કે અહીંયા તમે જુઓ, હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ, અહીંયા એક વ્યક્તિ આ છે હી, તે નેપોલિયન ઓફ હિઝ એજ, તેના એજનો, તેના યુગનો નેપોલિયન હતો, એટલે કે આ જે વ્યક્તિ છે એની સરખામણી આપણે નેપોલિયન સાથે કરી, કે આ ભાઈ જે હતા એ તેના યુગના નેપોલિયન હતા, બરાબર, પોતાના યુગના નેપોલિયન, એટલે કે એમને નેપોલિયન તરીકે જાણવામાં આવતા। આપણે ઘણીકને કહીએ કે ઓહો આ તો આપણી ટીમનો સચિન તેંડુલકર છે, ઓહો આ તો આપણી ટીમનો હાર્દિક પંડ્યા છે, ઓહો આ તો આપણી ટીમનો ધોની છે, આવું આપણે ઉપનામ આપીએ છીએ ઘણી વખત, તો કે એના જેવું મતલબ કરતો હોય, તો એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ અન્ય શ્રેષ્ઠ વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આપણો આર્ટિકલ કયો આવે છે? ધ। એટલે આપણે હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ આવું લખીશું, ક્યાંય એ એન કે આવું કોઈ આવશે નહીં, કારણ કે ધ આર્ટિકલ નિશ્ચિતતા માટે જાણીતો છે। તો અહીંયા આને કયા નિશ્ચિત નામથી જાણવામાં આવતો? તો કે નેપોલિયન નામના નિશ્ચિત નામથી જાણવામાં આવતો। એક બીજું એક્ઝામ્પલ તમે જો એમાં અંદર પૂછાય છે કે, આ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, કાલિદાસ વોઝ ખાલી જગ્યા શેક્સપિયર, શેક્સપિયર ઓફ ઇન્ડિયા। આવી એક પ્રશ્ન પણ પૂછાય છે કે કાલિદાસ ખાલી જગ્યા હતા શેક્સપિયર ઓફ ઇન્ડિયા, તો કાલિદાસ જે હતા એને શેક્સપિયર સાથે સરખામણી કરી છે, તો કે કાલિદાસને ભારતના શેક્સપિયર ગણવામાં આવતા। શેક્સપિયર એટલે કોણ? તો કે ભાઈ ઇંગ્લિશનો એક મહાન રાઇટર, બરાબર, તો એવા
એ રિયલમાં વિદેશ નો હતો, પરંતુ ભારતના આવા શેક્સપિયર કોને ગણવામાં આવતા હતા, કે ભારતના શ્રેષ્ઠ રાઇટર કોણ હતા, કે કાલિદાસને. તો કાલિદાસની એ સરખામણી શેક્સપિયર સાથે થઈ. ભાવિ પરિસ્થિતિ આવે તો આપણે આર્ટિકલ કયો મૂકવાનો થશે? ધ. હવે તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કે આવી પરિસ્થિતિ આવે તો મૂકવાનો, બાકી ડાયરેક્ટ આમ આવે કે કાલિદાસ તો પછી આપણે કાલિદાસ આગળ ધ મૂકવાનું થતું નથી. ધ મૂકશો એટલે ખોટું પડે કે ધ કાલિદાસ, ના આવું ન થાય. એક વ્યક્તિનું નામ આવે ત્યારે ક્યારે મુકાય નહીં, પરંતુ હા આમ સરખામણી કરવામાં આવે ત્યારે આ નિયમ અનુસાર આપણે ધ મૂકી શકીએ છીએ. ઓકે, તો હવે આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની સરખામણી કરવામાં આવે અને કોઈ શ્રેષ્ઠ વસ્તુ માટે બતાવવાનું હોય તો આપણે આર્ટિકલ કયો મૂકશું? હા, ધ મૂકશું. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ કંઈક નવા ટોપિક સાથે, નવા વિચાર સાથે આવીશું. ત્યાં સુધી ધન્યવાદ.